આ સમયગાળો ઘણીવાર લાંબો પણ હોઈ શકે અને ટૂંકો પણ હોઈ શકે, પણ આ સમયગાળાની અંદર એ પોતે કિંમત જાતે નક્કી કરે છે, કોઈ હરીફાઈ કરનાર હોતું નથી, એટલા માટે એ અસામાન્ય નફો પણ મેળવી શકે છે. એટલે કે વધારે કોઈ વસ્તુ છે એના ઉપર વધારે કિંમત લઈ અને નફો વધારે પ્રમાણમાં કરી શકે છે. એનો લાભ છે એ સમય પ્રમાણે આ સ્થિતિ લાંબા ગાળા માટે ટૂંકા ગાળા માટે. પછી છે કિંમત વેચો. બીજા કોઈ બજારમાં કિંમત નક્કી કરવા હોવાથી હરીફાઈ તત્વ જોવા મળતું નથી. આ તત્વનો લાભ લઈ એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે. કે ઘણીવાર આપણે જોયું કે ઇજારાવાળો બજાર છે એની અંદર ઉત્પાદન કરતા પ્રાઇસ મેકર છે, એટલે કે કિંમત નક્કી કરવાનું છે. એટલા માટે કિંમત નક્કી કરવાનું જે છે એ એના હાથમાં હોવાથી હરીફાઈ જોવા મળતી નથી, એટલે કિંમત જાતે નક્કી કરે છે. એને લીધે શું થાય છે તો કે ઘણીવાર તકનો લાભ લઈ અને એક જ વસ્તુની અલગ અલગ કિંમત વસૂલ કરી શકે છે. જેવો ગ્રાહક આવે કે કોઈ ગ્રાહક પાસેથી એ વસ્તુની ઊંચી કિંમત પણ લઈ શકે છે અને કોઈ ગ્રાહક પાસેથી ઓછી કિંમત પણ લઈ શકે. એ જ રીતે એક જ વસ્તુ છે એના અલગ અલગ ઉપયોગ થતા હોય તો એ અલગ અલગ ઉપયોગ પ્રમાણે અલગ અલગ કિંમત પણ વસૂલ કરી શકે છે. માનો કે આપણે જોઈએ તો ઉદાહરણ તરીકે મેરેજ હોલ છે એ વસ્તુ એક જ છે, પણ લગ્નગાળાની સિઝનમાં તમે એને કરાવો તો એમાં વધારે કિંમત ચૂકવવી પડે. ઓક્સિજનમાં નાના પ્રસંગ માટે કરાવો તો એ જ વસ્તુ છે એની કિંમત ઓછી ચૂકવવી પડે. એટલે આ રીતે ઉપયોગ પ્રમાણે પણ કિંમત લઈ શકે છે એક જ વસ્તુની. અને એ જ રીતે ડોક્ટર કે અલગ અલગ પેશન્ટ આવે તો એની પાસે અલગ અલગ ફી પણ વસૂલ કરતા હોય છે. તો કે આ રીતે કે એક જ વસ્તુની અલગ અલગ કિંમત પણ દેશ વસૂલ કરી શકે છે. ત્યાર પછીનું સાતમું લક્ષણ પેઢી એ ઉદ્યોગ. કે હવે સામાન્ય રીતે પેઢી કોને કહેવાય, ઉદ્યોગ કોને કહેવાય એ જોઈએ. તો કે પેઢી એટલે ઉત્પાદન કરતું સતત પ્રતિકમ. કે પેઢી એટલે શું, તો કે કોઈ પણ વસ્તુ છે એને ઉત્પાદન કરનાર વ્યક્તિ અથવા જે કંપની હોય છે એને સ્વતંત્ર એકમ હોય એને પેઢી કહેવામાં આવે છે. અને ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. કે ઉદ્યોગ એટલે શું, તો કે એક જ સરખી વસ્તુ છે એનું ઉત્પાદન કરતી અનેક પેઢીઓ જે ભેગી થાય ત્યારે સમૂહ જે બને એને ઉદ્યોગ કહેવામાં આવે છે. આ રીતે પેઢી છે એ કોઈ વસ્તુનું ઉત્પાદન કરતું સ્વતંત્ર એકમ છે. અને આવા સ્વતંત્ર એકમો એક જ સરખી વસ્તુનું ઉત્પાદન કરતી હોય જ્યારે એનો સમૂહ ભેગો થાય ત્યારે એનો ઉપયોગ કહેવામાં આવે છે. હવે સામાન્ય રીતે ઇજારાવાળા બજારની અંદર ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી તે વાસ્તવમાં પેઢી છે. કે ઇજારાવાળા બજાર છે એની અંદર શું છે, તો કે ઉત્પાદક અને વેચનાર એ કેવા હોય છે, એક જ હોય છે. એટલા માટે વાસ્તવમાં નીચે એ ઉદ્યોગ છે નહીં પણ શું છે, પેઢી છે. આવા ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ એક જ પેઢીથી થાય છે. કે ઘણીવાર આવો ઉદ્યોગ વિકસો હોય તો એની અંદર મૂળમાં પણ એક જ પેઢી હોય છે. કે ઘણીવાર તો એક પેઢી છે એ એક બજાર ઉપર પોતાનું કામ ધરાવતો હોય કોઈ વસ્તુ ઉપર, ત્યાર પછી એના સંતાનો છે એની સંખ્યા વધે, એ પેઢી દર પેઢી ધંધો વધે ત્યારે એ પેઢી છે ઉદ્યોગમાં ફેરવે છે. પણ સેમ તેના જે અસ્તિત્વમાં આવે છે તે એક જ પેઢી દ્વારા એ અસ્તિત્વમાં આવ્યું હોય છે. કે આ રીતે કે ઘણીવાર એ પેઢી છે એ એક જ ઉદ્યોગ અથવા તો એક જ ઉદ્યોગ પેઢી છે એનો ઉપયોગ એક જ વ્યક્તિ દ્વારા થયેલો જોવા મળે છે. આ રીતે આપણે ઇજારા એટલે શું, ઇજારાની વ્યાખ્યા અને ઇજારાના સાત દર્શનો છે એના વિશે અભ્યાસ કરીશું. હવે પછી વાત કરીએ હોમવર્ક, તો તમારે પાઠ પહેલો અને બીજો અને પાઠ છ આ ત્રણે ત્રણ પાઠ છે એના સ્વાધ્યાય જે એક સુધી પાછળ આપેલા છે એ પાકી બુકમાં તૈયાર કરવાના છે. એના માટે સમયગાળો તમારી પાસે એક પાઠ માટે એક વીક છે. જ્યારે પણ હોમવર્ક ચેકિંગ માટે આવશે ત્યારે એ તમારે બતાવવાનું રહેશે. અસ્તુ.